સુરતમાં તો પૂર્ણ સમાચાર છે, જ્યાં સુરતમાં ફરી એકવાર ઝડપાયું ડુપ્લિકેટ નોટનું રેકેટ. જી હા, ચલણી નોટોનું રેકેટ ઝડપાયું છે, જ્યાં સુરત પોલીસને ફરી એક વખત મોટી સફળતા મળી છે. ડુપ્લિકેટ નકલી ચલણી નોટ સાથે પ્રિન્ટર સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી. પોલીસે મુખ્ય આરોપી પ્રવીણ રાજારામની ધરપકડ કરી છે. 4,80,000થી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. યુટ્યુબના માધ્યમથી પ્રવીણ બનાવતો હતો નકલી નોટ. વધુ માહિતી સાથે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સંદીપ, નકલી ચલણી નોટ છાપવાનો પૂરું કારસ્તાન, પૂરું કૌભાંડ ઝડપાયું છે, શું છે સમગ્ર વિગતો? જી બિલકુલ નિધિ, વધુ એક વખત જે સુરત જિલ્લા પોલીસ છે તેને સફળતા હાર લાગી છે, એક મોટી સફળતા હાર કહી શકાય. કારણ કે અનેક વખત જિલ્લામાંથી ડુપ્લિકેટ ચલણી નોટ છે તે બનાવવાનું કારખાનું આટલો પણ ઝડપાયો. ત્યારબાદ વધુ એક જે કડોદરાનો શ્રીનગર વિસ્તાર આવ્યો છે, ત્યાં એક ઘરની અંદર એક ઈસમ છે તે ડુપ્લિકેટ ચલણી નોટો બનાવી રહ્યો હતો. તે જ બાદમી આધારે પોલીસે રેડ કરી હતી. રેડ કરતા તે સમય દરમિયાન તેના ઘરની અંદરથી જે ડુપ્લિકેટ ચલણી નોટ છે તે પણ મળી આવી હતી અને તેને બનાવવાનો સામાન પણ મળી આવ્યો હતો. જે ઈસમ છે તેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તે આ ચલણી નોટ બનાવવાનું યુટ્યુબ પરથી શીખ્યો હતો અને તેની જે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી તેણે આ કામ કર્યું હતું અને તે સમગ્ર આ જે ચલણી નોટો છે ડુપ્લિકેટ તે બજારોમાં વાપરતો હતો અને હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી રહી છે. જી નિધિ. જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે. તો હાલ તો આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.